હેલો મિત્રો, જો હું પાર્લર થી આવી ગઈ હોઉં, આજ રવિના બેન નું કરવા ચોથનું વ્રત. હાલો રવિના બેન શું કરે હે જોઈ. આજે ઘરે હું પહોંચી ગઈ હોઉં, રવિના બેન શું કરે આપણે જોઈ. એક મિનિટ. એને કરવા ચોથનું વ્રત હે, જો કાદ આખો દિવસ ભીખી રહ્યું, પાણી નહીં, ખાવાનું નહીં. બસ થોડીક વારમાં મારું કરવા ચોથનું વ્રત ખુલશે, પછી હું ખાઈશ. ત્યાં લગી માં તો મારે હે ને આમ ભાત જવા દો. અત્યારે હું પેલા તૈયાર થઈ જાઉં, પછી વાત. ઓકે, હાલો મિત્ર, આજે રહીના બેન હમણાં ત્યાં છીએ, પછી આપણો બ્લોગ આગળનો વધારશું. જો મિત્ર, રહીના બેન કરવા ચોથનું વ્રત ત્યાં હે, હમણાં ખોલવાની તૈયારી હે. ચાંદ નીકળી ગયો હે એટલે તૈયાર થઈએ. જો કટલેરી બટલેરી પડી ગયો, થાકી ગઈ હો હોવાની, એક વાર ભૂખી જો થાકી ગયા હે. ઓ, એક તાવ આવી ગયો. જલ્દી ચાંદ નીકળે, પૂજા કરું પતે તો હારું. હેલો મિત્ર, જો રહીના બેન તૈયાર થઈ ગયા હે કરવા ચોથનું ઉપર વ્રત ખોલવા માટે. હા, હવે અગાસી ઉપર જવાનું હે. બસ હવે થોડીક વારમાં અમારે મારા હસબન્ડ તૈયાર થઈ જાય એટલે હું જઈ છી થોડીક વારમાં અગાસી ઉપર. તો હાલો હવે અમે જઈ છી આમ તો અગાસી ઉપર જ. પેલા પૂજા કરી લઈ, પછી જોજો તમે કે કઈ રીતના મારું કરવા ચોથનું વ્રત હે, મેં કઈ રીતના પૂજા કરી. હા, બસ હવે અમે અગાસી ના દરવાજા પણ પહોંચી ગયા છીએ. અગાસી પર ચડી ગયું. હેલો મિત્ર, જો રહીના બેન નું કરવા ચોથનું વ્રત પૂરું થઈ હવે અહીંયા. અને હવે હે ને મને બહુ જ ભૂખ લાગી ગઈ. જો કોઈ એક તો આજ મજા નહોતી, અને કરવા ચોથનું વ્રત આખો દિવસ ભીખું રહેવું એટલે બાપ રે બાપ. તો બસ તમને બધાને હેપી કરવા ચોથ મારા તરફથી. અને હા, તમે પણ હે ને તમારા ઘરવાળા માટે કરવા ચોથનું વ્રત રહીજો, એની લાંબી ઉંમર માટે બધાને હેપી કરવા ચોથ. હવે ભગવાન ની પૂજા થઈ ગઈ, હવે પેટ પૂજા કરવા જાય. સારું, હાલો આવજો. બાય બાય, જય શ્રી કૃષ્ણ. અમારા બ્લોગ ને લાઇક અને સબસ્ક્રાઇબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં. હા.